સંજય ટાંક લાઈવ અમારી સાથે જોડાય છે. સંજય, લાંબા સમયથી જોવામાં આવી રહ્યું છે કે અલગ અલગ મુદ્દાઓને લઈને જે કર્મચારીઓ છે એ રેલી કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. હવે શિક્ષકો પણ મેદાને ઉતર્યા છે. શું માંગ છે તેઓની અને શું કાર્યક્રમો છે? બિલકુલ નિશ્ચિત, જે શિક્ષક સ્વાભિમાન જે મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે અને પાલડીના કોચરબ આશ્રમથી આ રેલી નીકળશે અને એલિસ બ્રિજ સુધી આ રેલી જવાની છે અને મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ જે શિક્ષકો જે છે તે મોટી સંખ્યામાં ભેગા થયા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શિક્ષકો જે છે તેમની પડતર માંગણીઓ, ખાસ કરીને જે તેમના પગાર ભથ્થા સહિતની 12 અલગ અલગ મહત્વના જે મુદ્દાઓ છે તેને લઈને આજે શિક્ષકો જે છે તે મેદાને ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી રાજ્ય સરકારને, પરંતુ તેમની જે આ માંગણીઓ છે તે સંતોષાઈ નથી. આગેવાનો આપણી સાથે જોડાયા છે. શું કહેશો, જે તમારી જે મહારેલી યોજાઈ છે? આજે અમારે છેલ્લા 11 તારીખથી આખા રાજ્યમાં 2.25 લાખ શિક્ષકોએ કાળીપટ્ટી ધારણ કરીને શાળાઓમાં 14 તારીખ સુધી ફરજ બજાવેલી. આજે અમારી 15 તારીખની રેલી છે, એમાં તમામ રાજ્યમાંથી શિક્ષકો ઉપસ્થિત થયા છે. અમારી રાજ્યની 12 માંગણીઓ હતી, જેમાંની મુખ્ય માંગણી અમારી 97 થી સળંગસરી અન્ય કેડરો છે. 2006 થી ફિક્સ પગારમાં આવેલા અમારી કેડરમાં 97 થી ફિક્સ યોજના હતી, જે અમને ફિક્સ યોજનામાં પગાર તફાવત ના આપે તો પણ અમારી મૂળ સિનિયોરિટી ગણવી અને ઉચ્ચતરનો લાભ આપવા માટે અમારી મુખ્ય માંગણી છે. બીજા અન્ય અમારા 12 પ્રશ્નો છે. શું કહેશો, બીજા જે કયા કયા મહત્વના જે મુદ્દાઓ છે અને કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા? છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ મુદ્દા ઉપર રજૂઆત કરી છે. સીસીસી પરીક્ષા પાસ કર્યા પછી 16 તારીખથી લાભ મળે શિક્ષકોને, એના માટે પણ માગણી કરેલી છે. અને શિક્ષકને વર્ગમાં રહેવા દે, શિક્ષણ સિવાયની તમામ કામગીરીથી મુક્ત કરે એવી અમારી માગણીઓ છે. જો આ જે રેલી આજે મહારેલી જે યોજી છે, જો તમારા પડતર મુદ્દાઓ ઉકેલ નહીં આવે તો શું આગળ? જો અમારી પડતર માગણીઓ છે આજે રેલી કર્યા પછી પણ જો સરકારશ્રી દ્વારા ઉકેલ નહીં આપવામાં આવે તો આગામી ચૂંટણીની અંદર આ શિક્ષકોનો રોષ છે એ મતદાન સ્વરૂપે પ્રગટ છે. અને એની સાથે સાથે અમારી સંકલન સભાની મિટિંગ રાજ્ય સંઘના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવી અને આગામી જલદ કાર્યક્રમો આપવામાં આવશે. અન્ય જે શિક્ષકો પણ આપણી સાથે છે, જે શું કહેશો, કેટલા સમયથી જે આ માંગણીઓ ચાલી રહી છે, કેટલા સમયથી સરકાર સાથે વાટાઘાટો છે? કેટલા સમયથી એટીડી અને સીપીએડ શિક્ષકોને બિનતાલીમી ગણ્યા છે, એ શિક્ષકોને તાલીમી ગણીને એમને કાયમી કરવાને જે સરકાર છે 2019 સુધીમાં ચીમકી આપી છે કે એમને ઉતારી દઈશું, એ પણ અમારી મુખ્ય માગણી છે કે શિક્ષકોને તાલીમી ગણવા માટે નહીં. બિલકુલ નિશ્ચિત, જે ઘણા સમયથી જે શિક્ષકો જે છે પોતાની પ્રમુખ માંગણીઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે અને હજુ સુધી તેમના જે પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી અને એના કારણે જે આપ જે જોઈ શકો છો કે મહારેલી જે આજે જે યોજાય છે અને મોટી સંખ્યામાં શિક્ષકો રાજ્યભરમાંથી શિક્ષકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને મહારેલી સ્વરૂપે તેઓ આજે નીકળશે અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોચરબ આશ્રમથી એલિસ બ્રિજ સુધીની આ રેલી યોજાવાની છે. નિશ્ચિત, બિલકુલ સંજય, અપડેટ મેળવીશું આપની પાસેથી. ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. તો રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાય તેવી શક્યતા છે. કોચરબ આશ્રમ પાલડીથી એલિસ બ્રિજ સુધીની આ રેલી યોજાવાની છે અને 12 જેટલા અલગ અલગ માંગો સાથે હવે શિક્ષકો મેદાને ઉતર્યા છે.